नमस्कार मित्रों, जय स्वामीनारायण। जन्मोत्सव पाठना आ पांचमा अने छेल्ला भागमा आप सर्वनु हार्दिक अभिवादन करू छू। मित्रों, बहु सरस मजानो आ पाठ अपनी संवेदनाओं ने जागृत करतो पाठ छे। बे परिस्थितिओनू आबेहूब वर्णन करीने समाजमां केवी स्थितिमां लोको पोतानो जीवन निर्वाह करी रह्या छे एनाथी आपणने वाकेफ करे छे, अने बीजी बाजु लोकोनी पासे धन वैभव अने लख लूट रुपया होय तो ए लोको પોતાનો જીવન વ્યવહાર કેવી રીતે કરે છે એનું વર્ણન જન્મોત્સવના માધ્યમથી કર્યું છે, અને જેની પાસે પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે પૈસા નથી એવા દેવજી, કાનજી અને માણકી આના પરિવારને કેવી આર્થિક સંકળામણમાં પોતાનું જીવન વિતાવવું પડે છે એનું પણ આબેહૂબ વર્ણન કરી બે પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને લેખકે બહુ સરસ મજાની આપણને આ વાર્તાની ભેટ આપી છે। ભગવાન ગોકુળ પહોંચ્યા છે, ભગવાન ગોકુળ પહોંચ્યા, ગોકુળમાં ઉત્સવ મચ્યો છે, અને ગોકુળમાં ઉત્સવ મચ્યો છે, ઉત્વત્તા સવ ઉત્સવ। ભગવાન ગોકુળ પહોંચ્યા, વસુદેવ એમને છાબડીમાં લઈને નાગદેવતાની રક્ષા સાથે એમને ગોકુળમાં પહોંચાડવામાં આવ્યા છે। જશોદા મૈયાએ કૃષ્ણ કુંવરને શણગાર્યા છે, તો કોણે કૃષ્ણ કુંવરને શણગાર્યા છે? તો જશોદા મૈયાએ, જશોદા મૈયાએ કૃષ્ણ કુંવરને શણગાર્યા છે। મિત્રો, આપણે જશોદાની સંધિ આગળના લેક્ચરમાં પણ જોઈ છે। જશોદા જશહ વત્તા દા બને, જશસ વત્તા દા બને, અને જશર વત્તા દા બને, અને સમાસ કયો બને? ઉપપદ સમાસ બને। ભગવાન ગોકુળ પહોંચ્યા, ગોકુળમાં ઉત્સવ મચ્યો છે, જશોદા મૈયાએ કૃષ્ણ કુંવરને શણગાર્યા, નજર ન લાગે માટે ગાલે મેષનું ટપકું કર્યું છે, અને નજર ન લાગે એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણને ગાલે મેષનું, મેષ એટલે કાજળ, મેષનું ટપકું કર્યું છે, અને ગાલ, ગાલનું સમાનાર્થી મિત્રો કપોલ થાય, મેષનું ટપકું કર્યું। ગોકુળ આખું ટોળે વળ્યું છે, અને ગોકુળ આખું ટોળે વળ્યું છે ભગવાન શ્રી કૃષ્ણનું આગમન આજે ગોકુળમાં થયું છે, અને ગોકુળિયા ગામમાં આનંદનો ઉત્સવ અત્યારે સર્જાયો છે, અને આખું ગોકુળિયું ગામ અને ગોકુળિયા ગામના લોકો આજે ટોળે વળ્યા છે। મિત્રો, આખું શબ્દ છે, તમે જુઓ અહીંયા આપણે શબ્દ ભેદ, આખું ખૂ ઉપર અનુસ્વાર આવે ત્યારે એનો અર્થ શું થાય, અને આખું ઉપર ખૂ ઉપર અનુસ્વાર ન આવે તો એનો અર્થ શું થાય? તો આખું અનુસ્વાર આવે તો આખું એટલે સમસ્ત, સમસ્ત બધું નિખિલ, અને આ આખું અનુસ્વાર વગરનું આખું એટલે ઉંદર, ઉંદર અને મૂષક, ઉંદર મૂષક। ગોકુળ આખું ટોળે વળ્યું, ગોપ બાળાના આનંદ રવથી વનરાજી ગાજી ઉઠી છે, અને ગોપ બાળાના, આ ગોકુળિયા ગામની જે બાળાઓ છે એ ગોપ બાળાના આનંદ રવથી, આનંદનો રવ, આનંદ રવ, રવ એટલે અવાજ, આનંદ રવ ષષ્ઠી તત્પુરુષ, અને રવ એટલે અવાજ, નાદ ધ્વનિ અને અવાજ। ગોકુળ આખું ટોળે વળ્યું, ગોપ બાળાના આનંદ રવથી વનરાજી ગાજી ઉઠી છે, વૃક્ષોની હાર માળા, શબ્દ શો માટે? એક શબ્દ,
વૃક્ષોની હારમાળા વનરાજી ગાજી ઉઠી છે, પંચાજીરી વેચાઈ રહી છે અને પંચાજીરીનો ભગવાન શ્રી કૃષ્ણના જન્માષ્ટમીના દિવસે એમનો જન્મ થયા પછી પંચાજીરીનો પ્રસાદ જે વેચવામાં આવે છે એ પ્રસાદ વેચાઈ રહ્યો છે. પંચાજીરી વેચાઈ, શરણાઈએ લલિત રાગ છેડ્યો છે અને શરણાઈએ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો ત્યારે કયો રાગ શેડવામાં આવ્યો હતો? બિભાસ રાગ શેડવામાં આવ્યો હતો. અત્યારે પંચાજીરી વેચાઈ રહી છે ત્યારે કયો રાગ છેડાઈ રહ્યો છે? તો લલિત રાગ છેડાઈ રહ્યો છે. ખાસ યાદ રાખજો, તમને એવો પ્રશ્ન પૂછાય કે જન્મોત્સવ પાઠમાં કયા બે રાગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તો મિત્રો આપણને ખબર પડવી જોઈએ. લલિત રાગ છેડ્યો, અસિત ખેલ પૂરો કરીને બહાર આવ્યો અને અસિત ભગવાન શ્રી કૃષ્ણને લાલ કિનખાબના પડદા ઉપર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરના જ્ઞાનના આધારે એણે આબેહૂબ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ કરાવી અને એનો ખેલ પૂરો કરીને બહાર આવ્યો. બધા એને વીંટળાઈ વળીને શાબાશી આપવા લાગ્યા, બધા એને વીંટળાઈ વળ્યા છે અને શાબાશી આપવા લાગ્યા. બ્રિજની મંડળી ફરી જામી અને બ્રિજની જે મંડળી, ભજન કરનારી જે મંડળી હતી એ મંડળી ફરીથી જામી. વિશાખા અને ધનંજય ફરીથી અધૂરી પ્રણય ગોષ્ઠીને પૂરી કરવા ઉપલા માળે બધાની નજર સરકાવીને ચઢી ગયા અને વિશાખા અને ધનંજય ફરીથી અધૂરી પ્રણય ગોષ્ઠી. પ્રણયની સંધિ યાદ રાખજો મિત્રો, પ્રણય એટલે પ્રેમ થાય અને પ્ર વત્તા નય એની સંધિ બને અને પ્રણય ગોષ્ઠી, ગોષ્ઠી એટલે પ્રેમની વાતો, પ્રેમની વાતો, ગોષ્ઠી એટલે વાતો, ગોષ્ઠી એટલે વાતો. વિશાખા અને ધનંજય ફરીથી અધૂરી પ્રણય ગોષ્ઠીને પૂરી કરવા લાગે ઉપલા માળે બધાની નજર સરકાવીને ચડી ગયા. વૃંદાવનદાસની મંડળીનું ભાગવત પારાયણ આગળ ચાલ્યું અને વૃંદાવનદાસની જે ભાગવત મંડળી હતી, અર્થાત એ મંડળી વૃંદાવનદાસની જે મંડળી હતી એ મંડળીનું જે ભાગવત પારાયણ અધૂરું હતું એ ભાગવત પારાયણ આગળ ચાલ્યું અને જયાવતી શેઠાણીએ આલરડું ઉપાડ્યું. જયાવતી શેઠાણીએ સરસ મજાનું આલરડું ઉપાડ્યું. તમે જુઓ, અગાઉ મિત્રો જયવતી શેઠાણી હતું અને મેં તમને કહ્યું હતું કે જયાવતી અને જયવતી એક જ પાત્ર છે. જયવતી શેઠાણીએ હાથ જોડીને ભક્તિભાવથી ઊભા રહી ગયા હતા અને અહીંયા જયાવતી શેઠાણીએ આલરડું ઉપાડ્યું. તો કોણે આલરડું ગાયું હતું? તો જયાવતી શેઠાણીએ. જયાવતી શેઠાણીએ આલરડું ઉપાડ્યું. જાગો નંદ કે લાલ ભોર ભઈ, જાગો નંદ કે લાલ લાલ દુલારે ભોર ભઈ. ભોર શબ્દ છે મિત્રો, તો ભોર એટલે સવાર. જાગો નંદ કે લાલ ભોર ભઈ, માણેકની ચીસો પાછળ ફરેલા કાનજી અને દેવજીને વધાવ્યા. અહીંથી ભગવાન શ્રી કૃષ્ણનું આ જન્મનું પર્વ અત્યારે પૂરું થયું છે. ત્યાં આનંદ ઉલ્લાસની છોડો અત્યારે છૂટી રહી છે. જયાવતી શેઠાણીએ બહુ સરસ મજાનું ભગવાન શ્રી કૃષ્ણના ગુણગાનને આલેખતું આલરડું ગાયું છે અને અહીંયા આ બાજુ દેવજી અને કાનજી આ તરતના જન્મેલા બાળકના પગના ટાંચકા તોડાવીને પાછા આવ્યા છે અને માણેકની ચીસે પાછા ફરેલા કાનજી અને દેવજીને વધાવ્યા. આજે માણેકે જે કિશનનો જન્મ આપ્યો હતો, એનો જે કણસવાનો અવાજ હતો, એની જે વેદના હતું, એનું જે દુઃખ અને દર્દ હતું, એ દુઃખ અને દર્દે જાણે અત્યારે કાનજી અને દેવજીને વધાવ્યા છે. માણેકની ચીસે પાછા ફરેલા કાનજી અને દેવજીને વધાવ્યા. મને એનું એક વાર મોઢું તો દેખાડવું તું, અને કહેતો હતો કે મને એનું એક વાર મોઢું તો દેખાડવું તું, લાવો મારા ખોળે, લાવો મારા કુંવરને. તમે જો કેટલી બધી કરુણતા છે, કેટલું બધું કારુણ્ય છે કે એક બાજુ તરતના જન્મેલા બાળકને લઈને પગના ટાંચકા તોડાવી નાખવા માટે એની માતાને કહ્યા વિના એ બાળકને લઈને પગના ટાંચકા તોડાવી નાખવામાં આવે છે, જ્યારે સામેની બાજુએ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો છે તો આનંદ અને ઉલ્લાસની સાથે અને ગોકુળમાં કેવો મોકલવામાં આવે છે અને ગોકુળના લોકો કેવા એને પ્રેમથી વધાવે છે. જ્યારે અહીંયા આ પોતાની જે વેદના છે, વેદના અત્યારે માણકી વ્યક્ત કરે છે અને કહે છે કે મને એનું એકવાર મોઢું તો દેખવા દેવું તું, લાવો મારા ખોળે, લાવો મારા કુંવરને, લાવો મારા ખોળે. દેવજીએ કહ્યું,
गांडी था मा माणकी तारा नंद कुंवर ने कोई चोरी नथी गयो। नंद कुंवर नंद नो कुंवर नंद कुंवर नंद नो कुंवर षष्ठी तत्पुरुष देवजीए कहू गांडी था मा माणकी तारा नंद कुंवर ने कोई चोरी नथी गयो। अने देवजी कहे छे के हे माणकी गांडी था मा तारा नंद कुंवर ने कोई चोरी नथी गयो। ले आ तारो छोरो ले आ तारो छोरो कांजीनी सामे चित्र खड़ू थयु। अने कांजीनी सामे ए चित्र खड़ू थयु भविष्यनुं चित्र खड़ू थयु। धगधगती बपोरे माणकीनी साथे पतरानी नानकड़ी गाड़ी मा पांगड़ा किशन ने शहेरना रस्ता वच्चेथी खेंची रह्यो छे। એની સામે કાંજીની સામે આવનારા દિવસોનું ચિત્ર ખડું થયું છે કે પોતે કાંજી પોતે કેવો છે આંધળો છે દીકરો કેવો છે પાંગળો છે। વાસ્તવમાં પાંગળો નહોતો પરંતુ એને જન્મેલા આ કિશનને વેલજી ડોસાની પાસે ભવિષ્યમાં ભીખમાં વધારે પૈસા મળે એટલે એના પગના ટાંચકા તોડાવી દેવામાં આવ્યા હતા। આ પોતે આંધળો છે કાંજી પોતે આંધળો છે દીકરો પાંગળો છે દુનિયા દેખતી છે। લેખકે કેટલું આબેહૂબ દ્રશ્ય ઊભું કર્યું છે કે પોતે આંધળો છે પોતે એટલે કોણ કાંજી કાંજી પોતે આંધળો છે દીકરો પાંગળો છે દુનિયા દેખતી છે ભગવાન કૃપાળુ છે મોમાં ધાન છે દુનિયા પર વૈકુંઠ છે ભગવાન ગોકુળથી પધારીને મથુરાના રાજા થયા છે અને બધા સુખી છે। સામેની બાજુએ ગોકુળમાંથી પધારેલા ભગવાન અત્યારે મથુરાના રાજા થયા છે લોકો સુખી છે અને આ પરિવાર જે છે ભિખારી વસ્તીમાં વસતો જે આ પરિવાર જે છે એ પરિવાર કેટલો દુઃખી છે। માના ખોળામાં બેસીને માતાની અશ્રુધારામાં અશ્રુની ધારા અશ્રુધારા અશ્રુ એટલે આંસુ થાય નયન નીર થાય નયન નીર થાય અને જળ જળિયા નયન અશ્રુધારા અશ્રુની ધારા ષષ્ઠી તત્પુરુષ શતપુ। માના ખોળામાં બેસીને માતાની અશ્રુધારામાં નાતો કિશન જાણે કે પિતાની આંખ સમક્ષ તરવરી ઉઠતા સમક્ષ સમવત્તા અક્ષ સમવત્તા અક્ષ સમક્ષ। મિત્રો ખાસ યાદ રાખીશું આપણે શબ્દ સૌ માટે એક શબ્દ આંખ સામેનું આંખ સામેનું તો સમક્ષ આંખ આગળનું તો પ્રત્યક્ષ આંખથી દૂરનું આંખથી દૂરનું પરોક્ષ અને આંખ સામે ખડું થઈ જાય તેવું તાદ્રશ આવી ગયો શબ્દ આગળ। માના ખોળામાં બેસીને માતાની અશ્રુધારામાં નાતો કિશન જાણે કે પિતાની આંખ સમક્ષ તરવરી ઉઠતા ભાવિના દર્શનને જોતો હોય ભવિષ્યના દર્શનને જોતો હોય એમ એકાએક હસી પડ્યો। પછી મેઘલી રાતના એ અંધારામાં માણેકને એ હાસ્ય દેખાયું નહીં અને મેઘલી રાતના એ અંધારામાં માણેકને એ હાસ્ય દેખાયું નહીં। મિત્રો ખૂબ સરસ મજાનો આપણો જે આ પાઠ હતો એ પાઠને આપણે પૂરો કરીએ છીએ। પરીક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ મહત્ત્વનો પાઠ છે સાથે સાથે જીવનમાં સંવેદનાયુક્ત બનવું એ પણ જરૂરી છે। ગરીબ નબળા અને મધ્યમવર્ગીય પરિવારો જે આર્થિક ભીંસમાં જે જીવન જીવતા હોય એના પ્રત્યે આપણા હૃદયમાં સહાનુભૂતિ હોવી એટલું જ એક માનવ તરીકે જરૂરી છે એનો સરસ મજાની વાત લેખકે આપણને આ જન્મોત્સવ નવલિકામાં સમજાવી છે। થોડુંક વિશેષ વ્યાકરણ મિત્રો આપણે જોઈ લઈએ। સુરેશની સંધિ કરી નાખીએ સુર વત્તા ઈશ સુરેશ। મહારાજાનો સમાસ કરી લઈએ આપણે મહારાજા કર્મધારય મહારાજાનો સમાસ બને કર્મધારય। મિત્રો નિવૃત્તનું નિવૃત્તનું વિરુદ્ધાર્થી
प्रवृत्त एक मार्क नो विरोधार्थी आपणी सामे आववानुं छे भवन शब्द छे तो भवन शब्द नी संधि आपणे करीए मित्रो भवन भो वत्ता अन अध्यक्ष नी अध्यक्ष अधिवत्ता अक्ष अधिवत्ता अक्ष अध्यक्ष मरणोत्तर शब्द छे मरणोत्तर मरण वत्ता उत्तर अवत्ता उ बराबर ओ थयो छिन्न शब्द छे मित्रो छिन्ननी संधि खूब वक्त पूछाय छे छिद वत्ता न छिद वत्ता न संग्रह 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 समवत्ता ग्रह संग्रह परिस्थितिनी जोड़नी खास याद राखीशू परिस्थिति संस्मरण शब्द छे संस्मरण एनी संधि बन छे समवत्ता स्मृवत्ता अन संस्मरण नायकनी संधि बनशे मित्रों नायक नैवत्ता अक नैवत्ता अक नायक समांतर समवत्ता अंतर समांतर समवत्ता अंतर समांतर अत्यंत शब्द छे अत्यंत अतिवत्ता अंत अत्यंत मित्रों आ बधा ज शब्दों आपणे खास याद राखीशू कारण के परीक्षानी दृष्टिए आपणने खूब ज उपयोगी थाय तेवा शब्दों छे अने ए शब्दोमांथी आपणा जे व्याकरणना मार्क जे छे ए व्याकरणना मार्क क्यारे कोईपण संजोगोमां आपणा हाथमांथी जवा जोईए नहीं बहु सरस मजानो आपणो जे आ पाठ छे अनाथ आश्रम लईए छीए आपणे अनाथ आश्रम अनाथ अनाथ वत्ता आश्रम मित्रों अनाथ आश्रम तो अनाथ ने राखवा माटेनो आश्रम तो मध्यमपदलोपी बन्यो समास एनो कयो बन्यो मध्यमपदलोपी अने खाली एकलू अनाथ होय तो अनाथ कयो बन्यो बहुव्रीही नथी नाथ जेनो ते नथी नाथ जेनो ते आ खास याद राखीशुं आपणे ઘણી વખતે આપણા મગજમાં એક જ વસ્તુ યાદ રહેતી હોય છે અને એ શબ્દના બે બે સમાસ બનતા હોય એનું આપણને લગભગ ભાન હોતું નથી એટલે આપણે ખાસ તકેદારી રાખીશું વ્યક્તની સંધિ છે વી વત્તા અક્ત વ્યક્ત વી વત્તા અક્ત અને વિદ્યાર્થી શબ્દ છે વિદ્યાર્થી વિદ્યા વત્તા અર્થી મિત્રો અહીંયા તમે જુઓ અર્થી શબ્દ આ અર્થી શબ્દ અને આ અર્થી શબ્દ આ અર્થી એટલે પીપાસું પીપાસું અને આ અર્થી એટલે નનામી નનામી થાઠડી જેને કહીએ આપણે થાઠડી જનાજો જનાજો અને સીબીકા તો અહીંયા આપણો આ સરસ મજાનો જે પાઠ છે એ પાઠને આપણે અહીંયા પૂરો કરીએ છીએ તમારી નોટમાં બહુ સરસ મજાના સુંદર અક્ષરે આનું સ્વાધ્યાય લખજો અને આપણો જન્મોત્સવ પાઠ મિત્રો અહીંયા પૂરો થાય છે થેન્ક યુ વેરી મચ જય સ્વામિનારાયણ